બાળકો તમારી ચોપડી અક્ષર લેખન પાના નંબર 14 સ્વર કે મૂળા અક્ષરો ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. બાળકો અહીંયા તમારે મૂળા અક્ષરો અને સ્વરને ઓળખીને લખવાના છે અને તેનો મહાવરો કરવાનો છે. તો બાળકો અહીંયા પહેલો અક્ષર છે ક. ક કમળનો ક. તો અહીંયા તમારે જે ટપકા આપ્યા છે એને તમારે જોડીને ક કમળનો ક લખવાનો છે. ક કમળનો ક. 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 બાળકો તમારે આ રીતના બોલતા જવાનું છે અને ક કમળનો ક લખતા જવાનું છે. બ. બ બકરીનો બ. બ બ બ બ બ બ બ બકરીનો બ. છ. છ છત્રીનો છ. છ. છ છ છ. અ. બાળકો આ સ્વર છે. અ એ સ્વર ગણાય છે. અ. 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 અ અજગરનો અ. તો તમારે આ રીતે અ અજગરનો અ લખવાનો છે બાળકો. પ. પ પતંગનો પ. પ પતંગનો પ. ડ ડબ્બાનો ડ. ડ ડબ્બાનો ડ. ત તલવારનો ત. ત તલવારનો ટ. અણ ફેનનો અણ. અણ ફેનનો અણ. અણ ફેનનો અણ. તો બાળકો મેં તમને જે રીતે ઉપર સ્વર અને મૂળાક્ષરો લખીને બતાવ્યા છે એ જ રીતે તમારે આ પાનામાં લખીને પાનું પૂરું કરવાનું છે. પાના નંબર 15. સરખા સ્વર કે મૂળા અક્ષરો ઓળખો, વાંચો અને લીટી દોરીને જોડવાના છે. બાળકો અહીંયા તમારે સરખા અક્ષર જે હોય છે તેને તમારે જોડવાના છે. ક. ક કમળનો ક ને ક કમળના ક સાથે. બ બકરીનો બ. તો બ બકરીના બ ને બકરીના બ સાથે જોડવાનો છે. છ છત્રીનો છ. તો બાળકો મેં તમને જે રીતે જોડીને બતાવ્યા છે એવી જ રીતે અહીંયા તમારે આ બે ખાનામાં તમારે જાતે મૂળાક્ષરો અને સ્વરો જોડવાના છે. ચિત્રો ઓળખો અને યોગ્ય સ્વર કે મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. બાળકો અહીંયા તમને ચિત્ર આપેલા છે અને એની સામે મૂળાક્ષરો કે સ્વર આપેલા છે. તો આપણે એને ચિત્રને મૂળાક્ષરો સાથે જોડીશું. પહેલું ચિત્ર બકરીના બનું છે તો બ બકરીનો બ. તો એને બ સાથે જોડશું. ક
કબૂતર નો ક, તો એને આપણે ક સાથે જોડશું. છ છત્રી નો છ, તો અહીંયા છત્રીનું ચિત્ર તમને આપેલું છે, તો એને છત્રીના છ સાથે આપણે જોડીશું. અ અજગરનો અ, તમને અહીંયા અજગરનું ચિત્ર આપેલું છે, તો એને આપણે અ સાથે જોડશું. તો બાળકો આ રીતે મેં તમને જે જોડીને બતાવ્યા છે ચિત્ર અને મૂળાક્ષરો સાથે સ્વર, એવી જ રીતે તમારે અહીંયા બાજુના ખાનામાં તમારે જાતે જોડવાના છે. હોળોળમાં જુદા પડતા સ્વર કે મૂળાક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. બાળકો જે અક્ષર જુદો પડતો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. ડ ડબ્બાનો ડ, ડ ડબ્બાનો ડ, ક કમળનો ક, ને ડ ડબ્બાનો ડ છે, તો અહીંયા ક કમળનો ક જુદો પડે છે, તો એના ઉપર આપણે ગોળ કરવાનું છે. એવી જ રીતે અહીંયા બ બકરીનો બ, અણ ફેરના અણાથી જુદો પડે છે, તો આપણે બ બકરીના બની ઉપર ગોળ કરશું. પ પતંગનો પ અને છ છત્રીનો છ, છ અહીંયા તમને ત્રણ પ પતંગનો પ આપેલા છે અને એક છત્રીનો છ છે, તો આપણે છત્રીના છની ઉપર ગોળ કરશું. ત તપાલીનો ત, અ સોરી બાળકો, ત તલવાનો ત અને અ અજગરનો અ આપેલો છે. અહીંયા ત્રણ ત તલવાનો ત છે અને અજગરનો અ એક છે, તો આપણે એના અજગરના અની ઉપર ગોળ કરશું. તો બાળકો જે રીતે મેં તમને અહીંયા જુદા પડતા અક્ષરની ઉપર ગોળ કરીને બતાવ્યું છે, એવી જ રીતે તમારે સામેના પાનાની સામેના બોક્સની અંદર અક્ષરો આપેલા છે એના ઉપર ગોળ કરી આ પાનું પૂરું કરવાનું છે.